આજે આપણે KVL મતલબ કિર્ચોફના વોલ્ટેજના નિયમ ઉપર આધારિત દાખલા ગણવા માટે આગળ જઈ રહ્યા છીએ. મિત્રો, KVL મતલબ કિર્ચોફ વોલ્ટેજ લો ઉપર આધારિત દાખલા અથવા મેશ એનાલિસિસ ઉપર દાખલા, આ બંને દાખલાની રીત એ મોટાભાગે એક જ જેવી છે. એટલા માટે આજે આપણે આ બંને રીત એક જ છે તેમ ગણીને આજે આપણે આગળ દાખલા જોઈએ છીએ. મિત્રો, તમે અહીંયા રકમમાં જોઈ શકો છો કે એવું બધું આકૃતિમાં દર્શાવેલા નેટવર્કમાં બ્રાન્ચ CDનો વોલ્ટેજ તથા B1નો પ્રવાહ શોધો. બરાબર, તો મિત્રો આ તમે જે ઇલેક્ટ્રિકલ નેટવર્ક જે તમે જોઈ રહ્યા છો, બરાબર, એમાં કઈ કઈ વસ્તુ આપેલી છે પહેલાં તે જોઈ લઈએ. મિત્રો, તમે પરીક્ષામાં આ રીતનું તમને એક નેટવર્ક દોરેલું હશે, બરાબર, અને એમાં તમને કીધેલું કે CDનો વોલ્ટેજ મતલબ આ સી અને ડી એ આ જે બ્રાન્ચ થઈ તમારી 7 ઓહ્મની જે બ્રાન્ચ થઈ, જે 7 ઓહ્મનો જે અવરોધ થયો એની અક્રોસમાં કેટલા વોલ્ટેજ છે તે શોધો, તથા B1નો પ્રવાહ મતલબ તમારી આ જે B બેટરી કેટલો કરંટ પોતાનામાંથી બહાર આપશે, બરાબર, એ કરંટની કિંમત આપણે શોધવાની છે. મિત્રો, KVL આધારિત દાખલા અથવા મેશ એનાલિસિસ ઉપર આધારિત દાખલા હોય એ દાખલા 3 સ્ટેપમાં ગણી શકાય. બરાબર, કઈ રીતે 3 સ્ટેપમાં? તો એનું પહેલું સ્ટેપ સમજીએ. તો પહેલું સ્ટેપ એવું છે કે તમને જે ઇલેક્ટ્રિકલ સર્કિટ, તમને જે ઇલેક્ટ્રિકલ નેટવર્ક આપવામાં આવ્યું હોય તેમાં તમે કરંટ દર્શાવો, મતલબ કરંટની દિશા દર્શાવો, તેમજ તેમાં લૂપ દર્શાવો. જો સ્ટેપ નંબર 1 લખેલું કે સર્કિટમાં કરંટનું નિર્દેશન તથા લૂપ દર્શાવો, તો આપણે સૌ પ્રથમ આ સર્કિટની અંદર કરંટનું નિર્દેશન કરીશું અને ત્યારબાદ તેમાં લૂપ દર્શાવીશું. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસે 2 બેટરી છે. કેટલી બેટરી છે? 2 બેટરી છે. મિત્રો, જ્યારે દાખલાની અંદર બેટરી હોય તો આપણને હંમેશા માટે ખ્યાલ હોવો જ જોઈએ કે કરંટ હંમેશા માટે બેટરીના પોઝિટિવ ટર્મિનલમાંથી બહાર આવશે. બરાબર, તો આ E1 બેટરીમાંથી જે કરંટ, મતલબ અહીંયા એને E1 બેટરીમાં B1 બેટરીનો જે EMF છે 6 વોલ્ટ છે, બરાબર, તો એમાંથી જે કરંટ બહાર આવશે એ કરંટ એ આ રીતે હશે, એના પોઝિટિવ ટર્મિનલમાંથી બહાર આવશે. બરાબર, આ E2 બેટરી મતલબ આ B2 બેટરીનું જે EMF 3 વોલ્ટ આપેલું છે એનો કરંટ પણ પોઝિટિવ ટર્મિનલમાંથી બહાર આવશે, એટલે એનો કરંટ આ રીતે બહાર આવશે. બરાબર, એટલે મિત્રો આ કરંટનું આપણે નામ આપીશું I1, આનું નામ આપીશું I2. બરાબર, હવે મિત્રો તમારે આ સર્કિટમાં શું કરવાનું છે, તો જોવાનું છે કે ભાઈ બી જંકશન આગળ 2 કરંટ ભેગા થયા. જુઓ, આ I1 કરંટ એ અહીંયાથી આમ જશે બી આગળ, અને આ I2 કરંટ પણ બી આગળ આમ જશે. બરાબર, તો મિત્રો અહીંયા તમે જુઓ તો આ બી આગળ કેટલા કરંટ ભેગા થયા? I1 અને I2 બે કરંટ ભેગા થયા. તો મિત્રો આ 8 ઓહ્મના રેઝિસ્ટન્સમાંથી કેટલો કરંટ પસાર થશે? તો 8 ઓહ્મના રેઝિસ્ટન્સમાંથી I1 + I2 જેટલો કરંટ પસાર થશે. બરાબર, જે અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, જો મિત્રો તમે આ ફિગર જુઓ તો એમાં બેટરીમાંથી I1 કરંટ બહાર આવ્યો, અહીંયાથી I2 કરંટ બહાર આવ્યો, અને અહીંયા આ 8 ઓહ્મમાંથી I1 + I2 જેટલો કરંટ પસાર થશે. કેમ? કારણ એટલે બી જંકશન આગળ 2 કરંટ ભેગા થાય છે, I1 અને I2. બરાબર મિત્રો, એના પછી તમારે તમારી સર્કિટમાં જે એલિમેન્ટ આપેલા હોય તેની પોલારિટી દર્શાવવાની રહેશે. બરાબર, તો તમારી સર્કિટમાં જો મિત્રો કરંટનું ફરીથી જોઈ લે, અહીંયાથી I1 કરંટ આવ્યો, અહીંયાથી I2 કરંટ આવ્યો, અહીંયા 2 કરંટ ભેગા થયા I1 + I2. બરાબર, અહીંયા સુધી I1 + I2 કરંટ આવશે. બરાબર, પછી એ 2 કરંટ એમાંથી પાછા 2 કરંટ અહીંયાથી આમ છૂટા પડી જશે, એટલે અહીંયા પાછો I1 કરંટ, અહીંયા પાછો I2 કરંટ. તમે જોઈ શકો છો અહીંયા I1 કરંટ, અહીંયા I2 કરંટ. બરાબર, હવે આપણે પોલારિટી દર્શાવીએ. તો તમારી પાસે આને થોડું મોટું કરી દઈએ એટલે વધારે ખ્યાલ આવશે. બરાબર મિત્રો,
તો મિત્રો પોલારિટી જ્યારે દર્શાવ્યું હોય ત્યારે જે તમારી પાસે જે બે વોલ્ટેજ સોર્સ આપેલા છે એ વોલ્ટેજ સોર્સની પોલારિટી તો તમે સીધી જ એની જે આ જે બેટરીની જે નિશાની છે એના પરથી તમે કહી શકશો કે ભાઈ આની પોલારિટી પોઝિટિવ હશે, આની પોલારિટી નેગેટિવ હશે, અહીંયા આની પોલારિટી પોઝિટિવ હશે, અને આની પોલારિટી નેગેટિવ હશે. મિત્રો અહીંયાથી આ તમારો આઈ વન કરંટ, અહીંયાથી બહાર કયો કરંટ આવશે, આઈ ટુ કરંટ, ફ્લાઇટ મોડ, સો આઈ કેન્ટ હેલ્પ યુ વિથ ધેટ એટ ધ મોમેન્ટ. અહીંયા આવશે, અહીંયા કયો કરંટ, અહીંયાથી આઈ વન કરંટ, અહીંયાથી આઈ ટુ કરંટ, અહીંયા ભેગા થશે આઈ વન પ્લસ આઈ ટુ, અહીંયા પણ આઈ વન પ્લસ આઈ ટુ આવશે, અહીંયાથી આઈ ટુ કરંટ આમ જશે, અહીંયાથી આઈ વન કરંટ પાછો આમ જશે, અને અહીંયાથી આઈ ટુ કરંટ આમ જશે, બરાબર. પોલારિટી ફરીથી દુર્લી, મિત્રો માફી ચાહું છું, અહીંયા થોડું જે વચ્ચે ડિસ્ટર્બન્સ આવે છે એના કારણે, કાઇન્ડલી હજી હું આ પ્લેટફોર્મ પર નવું છું, બરાબર. એટલે જેમ જેમ શીખીશ તેમ તેમ વચ્ચે જે ડિસ્ટર્બન્સ આવે છે વચ્ચે તેમ ડિસ્ટર્બન્સ આવશે નહીં, બરાબર. તો મિત્રો પોલારિટી દર્શાવીએ, આ પોઝિટિવ નેગેટિવ, આ પોઝિટિવ આ નેગેટિવ, બરાબર મિત્રો. તો જો મિત્રો તમે અહીંયા તો આ આઈ વન કરંટ, બરાબર, એ આ 10 ઓમના રેઝિસ્ટન્સમાં અહીંયા એન્ટર થયો એટલે અહીંયા આપણે લખીશું પોઝિટિવ, બરાબર. અહીંયાથી બહાર આવ્યો એટલે લખીશું નેગેટિવ, બરાબર. અહીંયા કયો કરંટ હશે અહીંયા આ બ્રાન્ચમાં, તો કે આઈ વન પ્લસ આઈ ટુ, બરાબર. એ કરંટ અહીંયા એન્ટર થયો એટલે લખીશું પોઝિટિવ, સોરી અહીંયા આ બાજુ પોઝિટિવ, અહીંયાથી બહાર આવ્યો એટલે લખીશું નેગેટિવ, બરાબર. એ જ રીતે આ કરંટમાંથી આઈ વન ભાગ અહીંયાથી છૂટો પડશે, બરાબર. આઈ ટુ ભાગ આ બાજુ જશે, બરાબર. આઈ વન કરંટ પાછો અહીં એન્ટર થયો એટલે આ લખ્યું પોઝિટિવ, આ લખ્યું નેગેટિવ, બરાબર. તે જ રીતે આપણે આની વાત કરીએ, બી ટુમાંથી જે આઈ ટુ કરંટ જે ફ્લો થાય છે એની વાત કરીએ, બરાબર. તો એ કરંટ પણ અહીંયા આઈ વન પ્લસ આઈ ટુ, અહીંયા બે કરંટ ભેગા થઈ ગયા એટલે અહીંયા પોઝિટિવ, અહીંયા નેગેટિવ, બરાબર. અહીંયા પછી એ કરંટ અહીંયા પછી એ કરંટ પાછો ચાર ઓમમાંથી જશે, બરાબર. એટલે અહીંયા આવશે પોઝિટિવ, અહીંયા આવશે નેગેટિવ, એ જ કરંટ સાત ઓમમાંથી જશે એટલે અહીંયા આવશે પોઝિટિવ, અહીંયા આવશે નેગેટિવ, બરાબર. આના પછી તમારે તમારી અંદર આ જે સર્કિટ આપેલી છે એમાં બે લૂપ ડ્રો કરવાનું, શું ડ્રો કરવાનું છે, બે લૂપ, બરાબર. તો લૂપ હંમેશા માટે ક્લોકવાઇઝ દોરવી, આ યાદ રાખવું, સમજ દોરવું, ક્લોકવાઇઝ દોરવી. તો આ મારી આ પહેલી લૂપ, આ મારી આ બીજી લૂપ, લૂપ એટલે બંધ ગાળો, બરાબર. તો મેં આ પહેલી લૂપ લીધી અને આ બીજી લૂપ લીધી, બરાબર મિત્રો. ખ્યાલ રાખવું જોઈએ કે તમને આમાં વ્યવસ્થિત રીતે ખબર પડી હોય, ધ્યાને રાખવાનું છે કે તમારી બેટરીમાંથી બે કરંટ બહાર આવ્યા, આઈ વન આઈ ટુ, બી આગળ બી જંકશન આગળ બે કરંટ ભેગા થયા, એના કારણે આઠ ઓમમાંથી આઈ વન પ્લસ આઈ ટુ જેટલો કરંટ પસાર થશે, બરાબર. ઈ જંકશન આગળ પાછા બે કરંટ છૂટા પડી જશે, કેમ, કારણ કે બેટરીમાં જેટલો કરંટ બહાર આવવો જોઈએ, જેટલો કરંટ બહાર આવશે એટલો જ કરંટ બેટરીના નેગેટિવ ટર્મિનલમાં જવો જોઈએ. અહીંયા આઈ વન કરંટ બહાર આવ્યો તો બેટરીના નેગેટિવ ટર્મિનલમાં પણ આઈ વન કરંટ જ જવો જોઈએ. તો આઈ વન કરંટ ક્યારે જશે, જ્યારે ઈ આગળથી બે કરંટ છૂટા પડે તો જ એ ઈ ટુના નેગેટિવમાં આઈ વન કરંટ જશે, બરાબર. અને એ જ રીતે આઈ ટુ કરંટ એ બી ટુના નેગેટિવ ટર્મિનલમાં જશે, બરાબર. એના પછી આપણે આ બે લૂપ ડ્રો કરી, આ પહેલી લૂપ જેનું નામ આપ્યું લૂપ નંબર વન, આ બીજી લૂપ જેનું નામ આપી દીધું લૂપ નંબર ટુ, બરાબર. તો મિત્રો આશા રાખું છું કે તમે આ આ આકૃતિમાં જે પણ કઈ વસ્તુ આપણે જે ડ્રો કરેલી છે તેમાં પહેલા નંબરની વસ્તુ શું ડ્રો કરેલી, આપણે બેટરીમાંથી કરંટ દર્શાવ્યો, મતલબ તમારી સર્કિટમાં કરંટનું નિર્દેશન કર્યું, બરાબર. બીજા સ્ટેપની અંદર એ કરંટના આધારિત પોલારિટી દર્શાવી, અને ત્રીજા સ્ટેપની અંદર શું કર્યું, તો કે લૂપ દોરી મેં, બરાબર. મિત્રો એ વસ્તુ મેં અહીંયા તમે જોઈ શકો છો, સ્ટેપ નંબર એકની અંદર ખૂબ જ વ્યવસ્થિત રીતે અહીંયા સમજાયેલું છે, બરાબર. તો આ પરીક્ષામાં આ જ રીતે તમારી ફરીથી આકૃતિ ડ્રો કરીને આ ત્રણે ત્રણ વસ્તુનું નિરૂપણ એ સ્ટેપ નંબર વનની અંદર કરવાનું રહેશે, બરાબર. મિત્રો સ્ટેપ નંબર વન ડ્રો થઈ જાય પછી તમારે જેટલી પણ લૂપ હોય એના ઉપરથી તમારે સમીકરણ લખવાના રહેશે. મિત્રો અહીંયા કેટલી લૂપ થઈ, તો કે બે લૂપ થઈ, બરાબર. તો લૂપ નંબર એક માટે સમીકરણ બનાવવાનું રહેશે કિર્ચોફના વોલ્ટેજના નિયમ ઉપર, અને લૂપ નંબર બે માટે પણ કિર્ચોફના વોલ્ટેજના નિયમ આધારિત તમારે સમીકરણ બનાવવાનું રહેશે, બરાબર. એટલે જેટલી લૂપ હોય એટલા સમીકરણ બનશે, એટલે
સ્ટેપ નંબર ટુ શું કહે છે કે લૂપના સમીકરણો લખવા. શું લખવું? લૂપના સમીકરણો લખવા, બરાબર. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આકૃતિની અંદર કે અહીંયા આપણે સૌ પ્રથમ પહેલી લૂપ માટે સમીકરણ લખીએ. કોણ માટે લખીએ? પહેલી લૂપ માટે સમીકરણ લખીએ, બરાબર. મિત્રો જ્યારે તમે સમીકરણ લખતા હોય, બરાબર, તો તમારે જે સ્ટેપ નંબર વનમાં જે આકૃતિ ડ્રો કરી છે એ આકૃતિ પરથી જ તમારે સ્ટેપ નંબર બેની અંદર લૂપના સમીકરણો લખવાના છે, બરાબર. લૂપના સમીકરણો લખતી વખતે એક વસ્તુ યાદ રાખવી હંમેશના માટે કે વોલ્ટેજની નિશાની પોલારિટી કઈ લેવી, તો કરંટ, મતલબ અહીંયા તમે લૂપની વાત કરો છો. શેની વાત કરો છો? લૂપની વાત કરો છો. કેમ? કારણ કે આપણે અહીંયા લૂપના સમીકરણ લખીએ છીએ. તમે લે જેમ લૂપ ફરશે તેમ તમારું ઇક્વેશન તમારે લખવું પડશે, બરાબર. તમારી લૂપ જે ટર્મિનલમાંથી બહાર આવતી હોય તે નિશાની લખવાની રહેશે. મિત્રો આપણે લૂપ નંબર એકનું ઇક્વેશન લખીએ, બરાબર. તો લૂપ નંબરના એક પહેલા ઇક્વેશનમાં તમે જોઈ શકો છો, હું અહીંયાથી ચાલુ કરું મારી લૂપ, બરાબર. લૂપ એકચ્યુઅલીમાં ક્લોકવાઇઝ ફરે છે, બરાબર. એટલે હું અત્યારે હું ધારું છું કે હું પહેલાં આનું લખીશ પછી આ, કારણ કે એ બી ક્લોકવાઇઝ જ થઈ. ગમે તેમ કરીને તમે ઇક્વેશન લખો તો આ દિશામાં તમારે ઇક્વેશન લખવાનું રહેશે, બરાબર. તો હું સૌ પ્રથમ આ ઇવન વોલ્ટેજ, બરાબર, તો એનો વોલ્ટેજની પોલારિટી કેટલી લખીશ? તો તમે જોઈ શકો છો આ એનું નેગેટિવ, આ એનું પોઝિટિવ. લૂપ નેગેટિવમાં એન્ટર થઈ, પોઝિટિવમાંથી બહાર આવી, એટલે હું એના 6 વોલ્ટેજ પોઝિટિવ લખીશ કે નેગેટિવ લખીશ? તો જે ટર્મિનલમાંથી લૂપ બહાર આવશે એ નિશાની લખવાની. અહીંયા લૂપ શેમાંથી બહાર આવી? તો લૂપ તમારી પોઝિટિવ ટર્મિનલમાંથી બહાર આવી, એટલા માટે મેં અહીંયા પોઝિટિવ 6 પ્લસ 6 મેં અહીંયા લખેલા છે, બરાબર. તે જ રીતે એનાથી આગળ જઈએ તો મારી લૂપ એ 10 ઓમના અવરોધમાં પોઝિટિવમાં એન્ટર થઈ અને નેગેટિવમાંથી બહાર આવી, એટલા માટે બહાર શેમાંથી આવી? નેગેટિવમાંથી. એટલે મેં નિશાની મેં કઈ લખી? મેં નેગેટિવની નિશાની લખેલી છે, બરાબર. હવે બીજી વસ્તુ કે ભાઈ એ 10 ઓમના રેઝિસ્ટન્સમાં કેટલું વોલ્ટેજ ડ્રોપ થાય? તો વોલ્ટેજ ડ્રોપનું આપણને ખ્યાલ છે કે V બરાબર IR, મતલબ એ અવરોધમાંથી પસાર થતો કરંટ I ગુણ્યા એની કિંમત. હવે આ 10 ઓમનો વોલ્ટેજ ડ્રોપ લખવો હોય તો 10 ઓમમાંથી કેટલો કરંટ પસાર થાય છે મિત્રો? તો કે I1 જેટલો કરંટ પસાર થાય છે. એટલે મેં લખ્યું, અને એનો અવરોધ કેટલો છે? 10, બરાબર. એનો અવરોધ કેટલો છે અહીંયા? 10, બરાબર. એટલા માટે તમે જુઓ માઇનસની નિશાની કેમ લખી? કારણ કે 10 ઓમમાં માઇનસમાંથી લૂપ બહાર નીકળશે, પ્લસમાંથી એન્ટર થાય છે, માઇનસમાંથી બહાર નીકળશે, એટલા માટે માઇનસની નિશાની લખી. વોલ્ટેજ કેટલો હશે? IR. 10 ઓમમાંથી કેટલો કરંટ પસાર થાય છે? I જેટલો, બરાબર. અને એ અવરોધની કિંમત કેટલી છે? 10 ઓમ, બરાબર. પછી એ લૂપ ક્યાં ગઈ? તો પછી એ લૂપ એ 8 ઓમના રેઝિસ્ટન્સમાં એન્ટર થઈ, બરાબર. તમે જુઓ છો અહીંયા બી પોઝિટિવ નેગેટિવ લખેલું છે અને આ બાજુ પણ પોઝિટિવ નેગેટિવ લખેલું છે, બરાબર. તો તમે જુઓ કે આપણે અત્યારે લૂપ આની વાત કરીએ છીએ, બરાબર. એટલા માટે તમારે આ પોઝિટિવ નેગેટિવ ધ્યાનમાં લેવાના રહેશે, બરાબર. તો તમે જુઓ અહીંયા કે ભાઈ મારે આના માટે હવે આ ઇક્વેશન લખવાનું છે. તો આમાં કરંટ કેટલો પસાર થાય છે? I1 + I2 જેટલો. એટલે મેં કરંટ લખી નાખ્યો I1 + I2, કારણ કે I લખી નાખ્યો. R કેટલો છે? 8, એટલે ગુણ્યા 8. નિશાન કે લઈશ માઇનસ. કેમ? કારણ કે નેગેટિવ ટર્મિનલમાંથી કરંટ બહાર આવે છે. મારી લૂપ જે ફરતી હતી એ નેગેટિવ ટર્મિનલમાંથી બહાર આવે છે, એટલા માટે નિશાન અમે કહી લખી? અહીંયા મેં માઇનસ નિશાન લખી, બરાબર. ત્યારબાદ એ લૂપ ક્યાં એન્ટર થઈ? તો કે 12 ઓમના અવરોધમાં પોઝિટિવ ટર્મિનલમાં એન્ટર થઈ, નેગેટિવમાંથી બહાર આવી. તો નેગેટિવમાંથી બહાર આવી એટલા માટે માઇનસ નિશાન લખીશું. એમાં કેટલો વોલ્ટેજ ડ્રોપ થાય? IR જેટલો. કેટલો કરંટ એન્ટર થયો અંદર? I1 જેટલો કરંટ એન્ટર થયો. એની અવરોધની કિંમત કેટલી છે? 12 ઓમ. એટલે વોલ્ટેજ ડ્રોપ કેટલો થશે? 12 I1. એટલે નેગેટિવમાં માઇનસ નિશાન લખી લખ્યું 12 I1 = 0. કેમ? કારણ કે જ્યાં હતા તેના ત્યાં આપણે પાછા આવી ગયા એટલા માટે. મિત્રો હવે આપણે આનું સિમ્પલ એક સાદરૂપ આપવાનું છે. 6 એમના એમ માઇનસ 10 IM એમના એમ, પછી આજે 8 છે એને આપણે અંદર ગુણી નાખવાના છે, એટલે -8 I1 + -, બરાબર. એટલે માઇનસની નિશાની, બરાબર. માઇનસ ગુણ્યા પ્લસ કરો તો હંમેશા મળશું ત્યાં માઇનસ આવશે, બરાબર. 8 I2 - 12 I1, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે 6 એમના એમ I1 વાળા પદનું તમે કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેશન કરો, -10 - 8 - 12, એટલે જવાબમાં આવશે -30, બરાબર. I2 વાળું પદ એમના એમ. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 1. હવે આપણે આમ એવું કરીશું કે આ બે જે પદ છે આ બે પદને તમે સામે લઈ જાઓ. આ બે પદને સામે લઈ જાઓ તો શું આવશે? 6 = આ પોઝિટિવ થઈ ગયું, 30 I1 આ પણ પોઝિટિવ થઈ ગયું, +8 I2, બરાબર. એટલે હું આને એમ પણ લખી શકું છું કે ભાઈ 30 I1 + 8 I2 = 6, બરાબર. સમીકરણ હંમેશના માટે આ ફોર્મમાં જ લખવું, બરાબર. પહેલાં શું કહેવાય, બરાબર કરીને
શું કહેવાય આ રીતે લખવું, એ એક્સ વન આવું કદાચ તમે ભણી ગયા છો, એ એક્સ વન પ્લસ બી એક્સ ટુ બરાબર સી, એટલે આપણે આ સમીકરણ આ ફોર્મમાં લાવી દીધું. બરાબર મિત્રો, આવું કેમ કર્યું એ પણ તમને આગળ થોડી વાર પછી ખબર પડશે. બરાબર, તો આ થઈ ગયું લૂપ નંબર એકનું સમીકરણ. હવે આપણે લૂપ નંબર બેનું સમીકરણ જોઈએ. તો મિત્રો અહીંયા તમે લૂપ નંબર બે તમે કન્સિડર કરો. બરાબર, તો આપણે ચાલુ કરી આ લૂપ નંબર બે. બરાબર, એ બી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જ આપણે ધારેલી છે. મિત્રો, લૂપની ડિરેક્શન હંમેશા માટે ધારવાની હોય. તમે એન્ટી ક્લોકવાઇઝ બી લઈ શકો, ક્લોકવાઇઝ બી લઈ શકો, તેનાથી જવાબમાં કોઈ જ ફરક પડશે નહીં. બરાબર, હવે મિત્રો લૂપ નંબર બે માટે સમીકરણ લખીએ, તો હું મારી કેવી ટેવ છે કે હું હંમેશા માટે સમીકરણ આ જે વોલ્ટેજ હોય, વોલ્ટેજ સોર્સ હોય, ત્યાંથી લખવાનું ચાલુ કરું છું. તો આ લૂપ ફરતી ફરતી આ વોલ્ટેજ સોર્સમાં પોઝિટિવમાં એન્ટર થઈ નેગેટિવમાં બહાર નીકળી, એટલા માટે નિશાની કઈ આવશે, અહીંયા માઇનસની નિશાની આવશે. બરાબર, એની કિંમત કેટલી છે, 3 ઓહ્મ. એનાથી આગળ જાઓ તો લૂપ ક્યાં એન્ટર થઈ, 5 ઓહ્મના અવરોધમાં એન્ટર થઈ. બહાર ક્યાંથી આવી, તો કે પોઝિટિવમાંથી બહાર આવી, એટલા માટે લખ્યું મેં પોઝિટિવ નિશાની મેં અહીંયા લખી. બરાબર, એમાં કેટલો વોલ્ટેજ ડ્રોપ થાય, તો I ઇન્ટુ R. બરાબર, હવે મિત્રો જુઓ તમે 5 ઓહ્મના અવરોધમાંથી કેટલો કરંટ પસાર થાય છે, તો આ તમે જોઈ શકો છો. આ I2 જેટલો કરંટ અહીંયા I2 તમે જુઓ છો ને. બરાબર, તો I2 જેટલો કરંટ 5 ઓહ્મમાંથી પસાર થાય છે, એટલે I2 જેટલો કરંટ 5 ઓહ્મમાંથી પસાર થતો હોય તો એમાં કેટલો વોલ્ટેજ ડ્રોપ થાય, I ઇન્ટુ R. બરાબર, I કેટલો છે, I2, R કેટલો છે, 5, એટલા માટે કિંમત શું આવશે, 5I2. બરાબર, એના પછી આગળ જઈએ તો એ લૂપ ક્યાં એન્ટર થઈ, તો એ લૂપ ફરતી ફરતી એન્ટર થઈ 7 ઓહ્મમાં. બરાબર, તો બહાર ક્યાં ટર્મમાંથી બહાર નીકળી, પોઝિટિવમાંથી બહાર નીકળી, એટલા માટે નિશાની કરી લીધી, અહીંયા પોઝિટિવ લીધું. એનો અવરોધની કિંમત કેટલી છે, 7, તો 7 કેટલો કરંટ પસાર થાય છે, તો કે I2, તો I2. બરાબર, પછી એ લૂપ ક્યાં એન્ટર થઈ, તો કે આ 4 ઓહ્મના રેઝિસ્ટન્સમાં. કયા ટર્મમાંથી બહાર આવી, તો કે +4માંથી, એટલે પોઝિટિવની નિશાની લખી. એની કિંમત કેટલી છે, 4, તો 4. બરાબર, એમાંથી કેટલો કરંટ પસાર થાય છે, I2 જેટલો, તો I2 લખ્યું મેં. બરાબર, એટલે આપણને આ 4 ઓહ્મનો વોલ્ટેજ ડ્રોપ મળી ગયો, 4I2 +4I2. બરાબર, એના પછી લૂપ ક્યાં એન્ટર થઈ, તો એના પછી લૂપ એન્ટર થઈ 8 ઓહ્મના રેઝિસ્ટન્સમાંથી. બરાબર, અને લૂપ કયા ટર્મમાંથી બહાર આવી, જુઓ મિત્રો અહીંયા પોઝિટિવમાંથી બહાર આવી. બરાબર, તમે જોઈ શકો છો આ લૂપ ક્યાંથી બહાર આવી, પોઝિટિવમાંથી આ તમારી લૂપ બહાર આવી. બરાબર, એટલા માટે નિશાની કેમ મૂકેલી છે અહીંયા પોઝિટિવની. બરાબર, એની અવરોધ કેટલો છે, 8. એનો અવરોધ કેટલો છે, 8. બરાબર, અને એનીમાંથી એમાંથી કેટલો કરંટ પસાર થાય, જુઓ મિત્રો આ 8 ઓહ્મના અવરોધમાંથી I1 + I2 જેટલો કરંટ પસાર થાય છે મિત્રો, એટલા માટે શું લખ્યું મેં, I1 + I2. હવે આપણે સાદરૂપ આપી દઈએ અહીંયા. બરાબર, હવે આપણે આકૃતિની કોઈ જરૂર નથી, એટલે આ ફિગર થોડી ઝૂમ કરી દઈશું. બરાબર, તો -3 એમના એમ, આ પદ એમના એમ, આ પદ એમના એમ, આ પદ એમના એમ, આ 8ને લઈ જાઓ તો +8I2 + 8I2 = 0. બરાબર, અહીંયાથી આપણે આને અંદર આપી દો તો 8I1 + 8I2 = 0 થશે. બરાબર, હવે મિત્રો આપણે શું કરીશું, I1વાળા પદ ભેગા કરી દઈશું ને I2વાળા પદ ભેગા કરી દઈશું, તો -3 એમના એમ. બરાબર, I1વાળા પદ કેટલા છે, અહીંયા તો I1વાળું પદ ફક્ત એક જ છે, એટલે પહેલાં લખી નાખ્યું 8I1. I2વાળા પદ કેટલા છે, તો 5I2 7I2 4I2 8I2, સરવાળો કરશો એટલે જવાબ શું મળશે, 24I2 = 0. હવે આ હું આ 3ને સામેની બાજુ લઈ જાઉં તો એ કેવું થઈ જશે, પોઝિટિવ થઈ જશે, એટલે આપણને મળી ગયું સમીકરણ નંબર 2. મિત્રો એક વસ્તુ હંમેશા માટે યાદ રાખવી, કહી કે જેટલા લૂપ હોય તેટલા સમીકરણો બનશે. બરાબર, અહીંયા આપણી પાસે લૂપ કેટલા છે, 2, તો સમીકરણ કેટલા મળશે, 2. બરાબર મિત્રો, KVL અથવા મેશ એનાલિસિસમાં સૌથી અગત્યની વસ્તુ લૂપના સમીકરણો સાચા હોવા ખૂબ જ જરૂરી છે. જો લૂપના સમીકરણો સાચા હશે તો તમે સરળતાથી દાખલો ગણી શકશો, કારણ કે હવે તો પછી પ્યોર મેથેમેટિક્સ ઇન્વોલ્વ થવાનું છે સ્ટેપ નંબર 3ની અંદર. એટલે સૌ પ્રથમ તમારી પ્રેક્ટિસ એ તમારા લૂપના સમીકરણો સાચા હોય એની પ્રેક્ટિસ તમારે કરવી પડશે. હવે મિત્રો આપણી પાસે 2 સમીકરણો આપણને મળી ગયા, આ સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 2. બરાબર, હવે મિત્રો તમે જુઓ મારે આ 2 સમીકરણ મેટ્રિક્સ ફોર્મમાં લખવાના છે. મેટ્રિક્સ ફોર્મ તમે કદાચ મેથ્સ 1 અથવા મેથ્સ 2માં ભણી ગયા હશો. બરાબર, તો પહેલાં બરાબર અહીંયા કયા બે અનનોન વેરિયેબલ છે, I1 I2, જો બંનેમાં, એટલે લખીશું I1 I2. જો અહીંયા I1 I2 લખેલા છે. બરાબર, પછી
आ जे आ बाजू साइड बराबर ने पेली बाजू क्या है तो छ अने त्रण तो लखी नाखो छ अने त्रण जो आ छ लखेला है त्रण लखेला है बराबर आज पहलू जो मेट्रिक्स एम शू लखशो तो कि तीस आठ तो लखी नाखो तीस आठ जो तीस आठ नीचे क्या शू लखशो तो कि आठ चौबीस तो लखी नाखो अँ आठ चौबीस लखी आठ चौबीस बराबर तो स्टेप नंबर त्रण से समीकरण उकेलो तमने जो समीकरण मळे एम मेट्रिक्स फॉर्मनी अंदर मैं लखी ना था बराबर हवे पछीनू एवं है कि भाई आ प्योर मैथमेटिक्स थी गयु एटले आ समीकरण आपणे मेट्रिक्स की मदद थी हमेशा माटे उकेलीशुं कारण के हमेशा माटे सरल रहेशे एटला माटे तो मेट्रिक्स की मदद मित्रों आ टू वेरिएबल वाळुं समीकरण थी गयुं बराबर तो सौ प्रथम शू फाइंड करीशुं आ तमारो जे आ मेट्रिक्स रह्यो एनो डिटर्मिनेंट फाइंड करीशुं डिटर्मिनेंट कई रीते फाइंड थाय तो आ रीते डिटर्मिनेंट फाइन थाय आ बे ऊभी लीटी करी वच्चे आज चार चार जी वेरिएबल था चार चार वेरिएबल अंदर लखी नाखवाना बराबर डिटर्मिनेंट फाइन करव हो तो आ रीते लख्या पछी शू करवानुं तो के बराबर करी तीस गुण्या चौबीस माइनस आठ गुण्या आठ बराबर तमे तीस गुण्या चौबीस करी कोक पद आवशे माइनस आठ गुण्या आठ करशो एटले पद आवशे અને તમે બંનેની બાદબાકી કરશો એટલે જવાબ આવશે 656 બરાબર આ રીતે સૌપ્રથમ તમારે ડિટર્મિનન્ટ ફાઇન કરી નાખવાનું ડિટર્મિનન્ટ ફાઇન કર્યાના પછી I1ની સૂત્ર બનાવવાનું તો મિત્રો I1 બરાબર શું થશે અહીંયા આપણે શોધવાનું શું છે I1 અને I2ની કિંમત ફાઇન કરવાની છે તો I1 બરાબર છેદમાં D લખી નાખવું બરાબર અને ઉપર આ રીતે પાછો બીજો એક ડિટર્મિનન્ટની નિશાની કરી દેવી બરાબર મિત્રો તમે આ મેટ્રિક્સ અત્યારે ધ્યાનમાં લો બરાબર તો I1 ફાઇન્ડ કરવું છે તો જે પહેલી કોલમ છે ને એ પહેલી કોલમના જે કોમ્પોનન્ટ છે તેને દૂર કરી દો અને એની જગ્યાએ આ મૂકી દો બરાબર અને બીજી કોલમ એમના એમ રહેવા દો બરાબર તો મિત્રો જુઓ અહીંયા પહેલી કોલમના જે હજુ કહે જે કોમ્પોનન્ટ છે 30 અને 8 એની જગ્યાએ હું 6 અને 3 લખીશ જોયું મિત્રો મેં 6 અને 3 લખ્યું અને બીજી કોલમ એમની એમ લખી બરાબર અને હવે આપણે આનું સાદુરૂપ કરીશું ડીની જગ્યાએ મેં કિંમત મૂકી દીધી 624 બરાબર ઉપર પાછું સાદુરૂપ આપીશું આપણે આનું એટલે શું આવશે 6×24 કૌંસમાં માઇનસ 8×3 આનો જવાબ આવશે 120 આ એમના એમ ભાગાકાર કરશો એટલે આટલો જવાબ આવશે 0.1829 એમ્પિયર એ જ રીતે I2 ફાઇન કરવાનું છે તો પાછું છેદમાં ડી તો બધામાં આવશે ઉપર નિશાની કરી ડિટર્મિનન્ટની બરાબર તો આ જે બીજી કોલમ છે તેની જગ્યાએ આ લખી નાખવાનું I1માં શું કરતા હતા પહેલી કોલમની જગ્યાએ લખતા હતા હવે શું લખવાનું બીજી કોલમમાં લખી નાખવાનું પહેલી કોલમ એમને એમ એટલે પહેલી કોલમ એમને એમ લખી નાખી 30 8 બીજી કોલમમાં આની જગ્યાએ લખી નાખ્યું મેં 6 અને 3 હવે આપણે આનું સદરૂપ આપીએ તો શું આવશે 30×3 માઇનસ 6×8 ભાગ્યા 656 બરાબર સાદુરૂપ આપશો એટલે તમને 0.0640 એમ્પિયર જવાબમાં મળશે તો આ રીતે મિત્રો તમે KVL અથવા મેશ એનાલિસિસની મદદથી કરંટ શોધી શકશો I1 અને I2 તમે શોધી શકશો મિત્રો હવે આપણે સવાલમાં શું પૂછાયેલું છે એક વખત એ જોઈ લઈએ તો CD બ્રાન્ચનો વોલ્ટેજ બરાબર તો મિત્રો અહીંયા તમે જુઓ તો આ CDમાં કેટલો વોલ્ટેજ ડ્રોપ થાય આ CD બરાબર તો આ CDમાં કેટલો વોલ્ટેજ ડ્રોપ થયો તો કે 7 કારણ કે CDની વચ્ચે કયો એલિમેન્ટ છે અવરોધ 7 ઓહ્મ તો 7 ઓહ્મની અક્રોસનો કેટલા વોલ્ટેજ થાય તો 7 × એમાંથી પસાર થતો કરંટ એમાંથી કેટલો કરંટ પસાર થાય છે મિત્રો તો તમે જુઓ તમે બરાબર તો એમાંથી I2 જેટલો કરંટ પસાર થાય છે બરાબર I2 કરંટ તમે જુઓ ને I2 જેટલો કરંટ પસાર થાય છે એમાંથી તો એમાં કેટલો વોલ્ટેજ ડ્રોપ થાય IR બરાબર તો I2 R7 એટલે આમાં કેટલો વોલ્ટેજ ડ્રોપ થયો 7 I2 I2ની કિંમત ઓલરેડી આપણે શોધી નાખી એટલે આ જો તમે CDનો વોલ્ટેજ ડ્રોપ બરાબર 7 I2 7×I2 તમે શોધી નાખ્યા છે કિંમત મૂકી દો એટલે તમને CDના અક્રોસનો વોલ્ટેજ ડ્રોપ મળી ગયા બીજું શું પૂછેલું છે અહીંયા B1નો પ્રવાહ બરાબર તો મિત્રો B1માં કેટલા વોલ્ટેજ B1માંથી કયો કરંટ બહાર આવે છે તમે જુઓ અહીંયા B1માંથી I1 જેટલો કરંટ બહાર આવે છે I1 ઓલરેડી આપણે અહીંયા શોધી નાખેલો છે બરાબર એટલે I1 બરાબર શું B1નો પ્રવાહ કેટલો આવશે I1 જેટલો એટલે I1 બરાબર 0.1829 મિત્રો આ રીતે તમે KVLના આધારિત દાખલા પરીક્ષામાં પૂછાય તો તમે આ રીતે જ તમે એ દાખલા તમે ગણી શકો છો મિત્રો એક વસ્તુ હંમેશા માટે યાદ રાખવી કે પરીક્ષામાં ઘણી વખત એવું નથી કહેવામાં આવતું કે આ દાખલો આ રીતથી જ ગણો બરાબર તો KVL રીત ત્યારે જ વાપરવી જ્યારે પરીક્ષામાં કીધેલું હોય બરાબર જો પરીક્ષામાં એવું કીધેલું કે ભાઈ જો આમાં તમે રકમ વાંચો તો આમાં ક્યાંય લખ્યું નથી કે ભાઈ આ દાખલો કઈ રીતથી ગણો બરાબર
કારણ કે આ રીત થોડી થોડી તમને અઘરી પડશે એટલા માટે, બરાબર. આના પછીની જે આપણે રીત ભણીશું મેક્સવેલની લૂપ એનાલિસિસ, તો એ રીત ખૂબ જ સરળ રીત છે. એટલે જ્યારે પરીક્ષામાં સ્પેશિયલી કીધું હોય કે દાખલો મેશ એનાલિસિસ અથવા કેવીએલની મદદથી ગણો, તો જ આપણે આ રીત વાપરીશું, બરાબર. અને મિત્રો, એઝ અ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તમને આ રીત તો આવડવી જ જોઈએ, બરાબર મિત્રો. હવે આના પછી બીજો એક દાખલો આપણે જોઈએ, બરાબર. આ દાખલો પણ જીટીયુમાં પૂછાયેલો છે. આ એક ખૂબ જ સરળ દાખલો છે, બરાબર. તો આમાં કીધું હતું કે તમને એક આકૃતિ આપેલી છે અને એમાં કેટલા નોડ છે, કેટલા બ્રાન્ચ છે, કેટલી લૂપ છે, કેટલી મેશ છે, કેટલા એક્ટિવ એલિમેન્ટ છે, કેટલા પેસિવ એલિમેન્ટ છે, તેની ફક્ત સંખ્યા લખવાની છે, બરાબર. તો મિત્રો, તમે આ તમે જોઈ લો આકૃતિ, બરાબર. તો મિત્રો, આની અંદર પહેલાં નોડ કેટલા થાય? તો નોડ એટલે શું? તો નોડ એટલે એવા પોઈન્ટ તમારી સર્કિટમાં કે જ્યાં બે અથવા બે કરતાં વધારે ટર્મિનલ ભેગા થતા હોય, બરાબર. તો જોઈએ આ આ આ પહેલો નોડ, કારણ કે ત્યાં આ બે ટર્મિનલ, આ બે એલિમેન્ટ ભેગા થયા. આ બીજો નોડ જ્યાં આ એલિમેન્ટ, આ એલિમેન્ટ, આ એલિમેન્ટ ભેગા થયા. આ ત્રીજો નોડ જ્યાં આ એલિમેન્ટ ને આ એલિમેન્ટ ભેગા થયા, બરાબર. હવે મિત્રો, વાત આવી આ, બરાબર. આને નોડ કહેવાય, બરાબર. આમ ગણી શકો, પણ એકચ્યુઅલીમાં તમે જોવા માટે જાઓ તો અહીંયા વચ્ચે કોઈ જ વસ્તુ કનેક્ટ કરેલી નથી, અહીંયા પણ કનેક્ટ કરેલી નથી ને અહીંયા પણ કનેક્ટ કરેલી નથી. એટલે તમે જો એકચ્યુઅલીમાં જોવા માટે જાઓ તો આ ડી ટર્મિનલ એટલે મીન્સ આ એ તમારો નોડ થશે. એટલે આમાં તમારા કેટલા નોડ થયા? ચાર નોડ થયા, એ બી સી ડી. એટલે લખી દીધું નોડની સંખ્યા ચાર. બ્રાન્ચ કેટલી થઈ? તો બ્રાન્ચ તમે જુઓ તો બ્રાન્ચ એટલે શું થયું કે ભાઈ નોડ, જેટલા પણ નોડ, આ ચાર નોડ થયા, આ એક નોડ, બીજો નોડ, ત્રીજો નોડ, ચોથો નોડ, આ ચાર નોડની અંદર વચ્ચે બે નોડ વચ્ચે જેટલા પણ એલિમેન્ટો એને બ્રાન્ચ કહેવાય. તો આની વચ્ચે એક આવ્યું એટલે આ પહેલી બ્રાન્ચ, આ બીજી બ્રાન્ચ, આ ત્રીજી બ્રાન્ચ, આ ચોથી બ્રાન્ચ અને પાંચમી બ્રાન્ચ. એટલે કેટલી બ્રાન્ચ થઈ? પાંચ બ્રાન્ચ થઈ, બરાબર. લૂપ કેટલી બનાવી શકો તમે આમાં, બરાબર? તો લૂપ કેટલી બનશે અંદર? તો આ તમારી પહેલી લૂપ, આ બીજી લૂપ અને આ કેટલી લૂપ થઈ આવી? આ ત્રીજી લૂપ થઈ આવી, બરાબર. એના નામ પણ આપેલા છે, જુઓ, એ બી ડી એ, બી સી ડી એ, એ બી સી ડી એ, બરાબર. તો ત્રણ લૂપ થઈ ગઈ અહીંયા મિત્રો. એના પછી એક્ટિવ એલિમેન્ટ કેટલા આપેલા છે? એક્ટિવ એલિમેન્ટ એટલે વોલ્ટેજ સોર્સ અથવા કરંટ સોર્સ. તો આમાં કેટલા વોલ્ટેજ સોર્સ આપેલા છે? કરંટ સોર્સ તો આપેલા જ નથી, બે વોલ્ટેજ સોર્સ આપેલા છે. એટલે એક્ટિવ એલિમેન્ટ કેટલા થયા? બે થયા, બરાબર. પેસિવ એલિમેન્ટ એટલે અવરોધ, તમારામાં અવરોધ કેટલા આપેલા છે? ત્રણ. એક, બે, ત્રણ. એટલે પેસિવ એલિમેન્ટ કેટલા થયા? પેસિવ એલિમેન્ટ ત્રણ થયા, બરાબર મિત્રો. આ દાખલો પણ પરીક્ષામાં ત્રણ માર્કમાં પૂછાયેલો છે, તો એ પણ આપણને આવડવો જોઈએ. અને મિત્રો, તમને છેલ્લે ઘરેથી ગણવા માટે આ એક દાખલો આપું છું, બરાબર. જેમાં લખેલું છે કે ભાઈ કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીને ચાર ઓમના અવરોધમાંથી કેટલો કરંટ પસાર થાય એ કરંટની કિંમત તમારે શોધવાની છે, બરાબર. તો મિત્રો, તમને જરા આની અંદર થોડી હિંટ આપી દઉં, જવાબ પણ મેં ઓલરેડી મેં અહીંયા આપેલો છે, બરાબર. તો અહીંયા જો તમને અહીંયા ક્યાંય તમને બીજો વોલ્ટેજ સોર્સ આપેલો નથી મિત્રો, બરાબર, તો તમે સ્ટેપ નંબર વનની અંદર કરંટ કઈ રીતે દર્શાવશો, બરાબર. તો આ તમારો કરંટ આમાંથી બહાર જે કરંટ આવ્યો એ કરંટ થઈ ગયો I1, બરાબર. એ કરંટમાંથી એ કરંટનો, કારણ કે જો અહીંયા બીજો વોલ્ટેજ સોર્સ છે જ નહીં, તમારે જો પહેલું સ્ટેપ શું કહે છે કે ભાઈ દરેક બ્રાન્ચમાં, દરેક આ એલિમેન્ટમાંથી પસાર થતો કરંટ તમારે દર્શાવવાનો રહેશે સ્ટેપ નંબર વન પ્રમાણે. તો આ તમારું કરંટ થઈ ગયો I1, બરાબર. પછી જુઓ તમે આ I1માંથી અહીંયા જશે I2, બરાબર. તો મિત્રો, અહીંયા કેટલો કરંટ પસાર થાય? તો I1 માઇનસ I2 જેટલો કરંટ અહીંયા પસાર થશે. અને I1 એન્ટર થયો, બરાબર, એમાંથી I2 આમ જતો રહ્યો, બરાબર. તો બાકી કેટલો કરંટ વધ્યો? તો કે I1 માઇનસ I2 એ કરંટ બે ઓમમાંથી પસાર થશે. અહીંયા I2 કરંટ આવ્યો, બરાબર. તો એ I2 કરંટમાંથી પાછો I3 જેટલો કરંટ અહીંયા આવતો રહેશે, બરાબર. સોરી, I3 જેટલો કરંટ અહીંયા આવશે, તો અહીંયા કેટલો કરંટ આવશે? તો I2 માઇનસ I3 જેટલો કરંટ આવશે. અહીંયા કેટલો કરંટ આવશે? તો I2 માઇનસ I3 જેટલો. અહીંયા કેટલો કરંટ આવ્યો? તો કે તમે જુઓ અહીંયા 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 કેટલા કરંટ પસાર થયા? I3 પ્લસ I2 માઇનસ I3, એટલે અહીંયા કેટલો કરંટ આવ્યો? અહીંયા I2 જેટલો કરંટ આવ્યો. એ જ રીતે અહીંયા I1 જેટલો કરંટ આવશે, બરાબર. એના પછી તમારે શું કરવાનું મિત્રો? પોલારિટી દર્શાવી દો. અહીંયા કરંટ એન્ટર થયો એટલે પોઝિટિવ, નેગેટિવ, પોઝિટિવ, નેગેટિવ, પોઝિટિવ, નેગેટિવ, પોઝિટિવ,
નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ, પછી લૂપ દર્શાવી દો, આ પહેલી લૂપ, બીજી લૂપ, ત્રીજી લૂપ, બરાબર. તો મિત્રો આશા રાખું છું કે તમે આ રીતે દાખલો ગણશો અને તમને ચાર ઓહ્મમાંથી જે કરંટ કેટલો થાય છે, I2ની કિંમત શોધી નાખશો એટલે તમારો જવાબ સોલ્વ થઈ જશે. આવજો મિત્રો હવે પછીના લેક્ચરમાં આપણે મેક્સવેલની લૂપ મદદથી દાખલો કઈ રીતે સોલ્વ થાય તે જોઈશું. આવજો.